કેમ છો બાળ મિત્રો, આપ સૌની સલામતી સાથે દિવ્યા ભૂતના નમસ્કાર. શ્રી મધર ટેરેસા પ્રાથમિક શાળા નંબર 88A. બાળ મિત્રો, આજે આપણે શીખીશું ડ્રોઈંગના કેટલાક બેઝિક સ્કિલ્સ, એટલે કે ચિત્રના કેટલાક સામાન્ય કૌશલ્યો. પહેલી નજરે સામાન્ય લગતા આ કૌશલ્યો ચિત્રને ચોકસાઈપૂર્ણ બનાવવા માટે ખૂબ જ જરૂરી હોય છે, તો એ માટે તમારે જરૂર પડશે એક ડ્રોઈંગ પેપર અને એક પેન્સિલની. જો આપની પાસે ઘરે આવું ડ્રોઈંગ પેપર ના હોય તો કોરો કાગળ પણ ચાલે, અને કોરો કાગળ પણ જો ના હોય તો આપ લીટી દોરેલો કાગળ પણ લઈ શકો છો. એ માટે ક્યાંય બહાર જવાની જરૂર નથી. તો ચાલો શીખીએ. સૌપ્રથમ કરીએ આપણે રેખાઓનો અભ્યાસ. આડી રેખા, જેને સ્લીપિંગ લાઇન પણ કહી શકાય, આ આપણે ડાબેથી જમણે કરી. હવે આ જ રેખાને આપણે જમણી સાઈડથી ડાબી સાઈડ કરીશું. બંને બાજુથી પ્રેક્ટિસ જરૂરી છે, જેથી બંને સાઈડથી આપણે ચિત્રો દોરી શકીએ. અને આ પ્રેક્ટિસ ઓછામાં ઓછી 50 વખત તો કરવાની જ છે. હવે સ્ટેન્ડિંગ લાઇન્સ, એટલે કે ઊભી રેખાઓ, ઉપરા ઉપર જો રેખાઓ જાય તો એનો કોઈ વાંધો નથી. આ આપણે ઉપરથી નીચે કરી. હવે કરીએ નીચેથી ઉપરની તરફ. સ્ટેન્ડિંગ લાઇન્સ. હવે સ્લાન્ટિંગ લાઇન્સ, એટલે કે ત્રાસી રેખાઓ. દરેક રેખાનો અભ્યાસ યાદ રાખજો 50 વખત. નીચેથી ઉપરની તરફ કરી છે, તો હવે આ જ રેખા ઉપરથી નીચેની તરફ. હવે સ્લાન્ટિંગ લાઇન્સ વિરુદ્ધ દિશામાં. અને આ જ રેખાને આપણે ઉપરથી નીચે તરફ કરી છે, તો હવે નીચેથી ઉપરની તરફ. રેખાના અભ્યાસ બાદ હવે આપણે શીખીએ કર્વ, એટલે કે વળાંકો. એબીસીડીનો સી તમને ખ્યાલ જ છે, એ આપણે વિરુદ્ધ દિશામાં પણ કરીશું. આની પ્રેક્ટિસ પણ આપણે 50 વખત કરવાની છે. આ પણ વિરુદ્ધ દિશામાં. હવે સી વિરુદ્ધ દિશામાં, સી વિરુદ્ધ દિશામાં, આવી રીતે એક આખો કર્વ આપણે કરીશું. અને એ પણ વિરુદ્ધ દિશામાં, આ રીતે પણ. હવે લાઇન કર્વ, લાઇન કર્વ, લાઇન કર્વ, આ કોમ્બિનેશન પણ આપણે કરવાનું છે. હવે સ્લાન્ટિંગ લાઇનનો ઉપયોગ કરીએ. ડુંગર જેવો આકાર લાગે છે. નેક્સ્ટ સ્ટેન્ડિંગ લાઇન, સ્લીપિંગ લાઇન, સ્ટેન્ડિંગ લાઇન, સ્લીપિંગ લાઇન. તો આ હતી આજની પ્રેક્ટિસ. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ સારી રીતે પ્રેક્ટિસ કરશો એ આશા સાથે આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર.